અને રોગચાળો વધ્યો. લૂ લાગવી, ઝાડા ઉલટી, ડિહાઇડ્રેશનના કેસમાં વધારો નોંધાયો. અમદાવાદમાં આ મહિને ઝાડા ઉલટીના 17 કેસ નોંધાયા. તો માથું દુખવું, પેટમાં દુખાવાની સમસ્યામાં વધારો થયો છે. હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે. હીટસ્ટ્રોકના કેસ માટે અમદાવાદ સિવિલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો ગરમીનો પ્રકોપ ખૂબ વધી રહ્યો છે અને તાપમાન પાછલા દિવસોની વાત કરીએ તો 44 ડિગ્રી સુધી પણ ગયું છે. એવામાં હીટસ્ટ્રોકના કેસ કેટલા આવ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, આપણી સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી ઉપસ્થિત છે. એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. સાહેબ, આપ જણાવો, જે પ્રકારે ગરમી વધી રહી છે, દર્દીઓ કેટલા આવી રહ્યા છે, શું તેમના લક્ષણો હોય છે? એટલે જનરલી જો આપણે હીટસ્ટ્રોકના સિમ્ટમ્સની વાત કરશું ને તો માણસને બેચેની થાય, ખૂબ નબળાઈ આવે, ચક્કર ખાઈને પડી જાય, ખૂબ માથું દુખે, શરીર પર ચકામાં પડી જાય, અથવા એને ખૂબ હાઈગ્રેડ ફીવર આવે, એટલે 102-103નો ફીવર આવે. અને આવા બધા એવા લોકોને આવે, ખાસ કરીને કે જે ડાયરેક્ટ સનલાઇટની અંદર કામ કરતા હોય, જેમ કે આપણે જોઈએ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોય, રોડ સાઇડ પર ખેત મજૂર કરતા હોય, આવા બધા લોકોને આ ગરમીમાં જે આપણે જોઈએ છે કે છેલ્લા 2 દિવસથી અમદાવાદની અંદર પણ 42 આપણે ક્રોસ કરી રહ્યા છીએ, તેવા સમયમાં આ કામ કરતા લોકોને આવા કોઈ પણ સિમ્ટમ, પેટમાં દુખાવો થાય, ઉબકા આવે, ઉલટીઓ થાય, ઝાડા વોમિટિંગ પણ થઈ શકે, એટલે ખૂબ વેગ પ્રકારના સિમ્ટમ્સ છે. પણ એ લોકો માટે મહત્ત્વના છે કે જે લોકો ડાયરેક્ટ સનલાઇટમાં કામ કરે છે ને, આમાંનું કંઈ પણ થાય તો એમને છાંયડામાં જતા રહેવું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, થોડીવાર બેસવું, અને વધારે નબળાઈ કે બીજી કોઈ તકલીફ લાગે તો આસપાસના ડૉક્ટરને મળી અને કન્સલ્ટ કરી અને જરૂરી સારવાર કરી લેવી, જેથી કરીને આપણે ઇમિડિયેટલી રિવર્ટ કરી શકીએ. આ સમયમાં આપણે એટલું સમજવાનું છે કે હીટસ્ટ્રોકથી બચવા માટે શું કરવું. ખાસ કરીને આપણો જે કામનો સમય છે, જે લોકો બહાર ખુલ્લામાં કામ કરે છે, બને ત્યાં સુધી 12-4માં કામ કરવાનું ટાળવું જોઈએ. અર્લી મોર્નિંગ અને લેટ ઇવનિંગ સુધી કામ કરી અને આપણે કામના કલાકોને કમ્પેન્સેટ કરી શકીએ. સફેદ કલરના ખુલ્લા કપડાં પહેરીએ, માથે ટોપી પહેરીએ, છત્રી લઈને ફરીએ, પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ, લીંબુ શરબત, છાશ, એટલે કે ડિહાઇડ્રેશન ન થાય એની ધ્યાન રાખીએ. એની સાથે સાથે એ લોકોએ પણ ખૂબ ધ્યાન રાખવાનું છે જેને ડૉક્ટરે વોટર રિસ્ટ્રિક્શન, એટલે કે પાણી નહીં પીવું એવી સલાહ લીધી છે. એટલે એવા લોકોએ પાણી ના પીવું, પણ બાકી અધરવાઇઝ હીટસ્ટ્રોકથી બચવા માટે ડિહાઇડ્રેશન બચવું ખૂબ જરૂરી છે. વધારે નબળાઈ કે વોમિટિંગ એટલી બધી થાય કે તમે કંટ્રોલ નથી કરી શકતા તો તરત જ ડૉક્ટરને મળી લો. આ ઇમિડિયેટલી રિવર્સિબલ કન્ડિશન છે, એટલે ગભરાવાની જરૂર નથી. ખાલી આપણને નોલેજ હોવી જોઈએ અને જેમ કહ્યું પ્રમાણે કામના કલાકોને આપણે જો સરખી રીતે વહેંચણી કરશું તો ખૂબ તડકાના સમયે આપણે એને એડજસ્ટ કરશું, સવારે અથવા સાંજના ટાઈમમાં. ઓપીડીના સમયે ઓપીડી તો ચાલુ જ હોય છે, પરંતુ અધરવાઇઝ 24/7 સિવિલ હોસ્પિટલની તાત્કાલિક સારવાર વિભાગ હંમેશા કાર્યરત હોય છે. તો એવા સમયે આવી અને એક ચેકઅપ કરાવી લેવું, જેથી કરીને કોઈ અસમંજસમાં ના રહેવાય કે મને બરાબર છે કે બરાબર નથી. જાતે ડિસિઝન ન લેતા ડૉક્ટર પર કે મેડિકલ ટીમ પર છોડીએ તો કદાચ આપણે વધારે સિવિયર પ્રોબ્લેમમાં જતા અટકી શકીએ. અને 108ના આંકડામાં આવા બધા કમ્પ્લેન, જે મેં કહ્યા ને કે નોન સ્પેસિફિક હોય, નબળાઈ આવી, મૂર્છિત થઈને અથવા ચક્કર ખાઈને પડી જવું, અથવા ખૂબ ઝાડા ઉલટી થવા, અતિશય પેટમાં દુખાવો થયો, અથવા હાઇપરથર્મિયા એટલે કે હાઈગ્રેડ ફીવર સાથે એ લોકો કોલ કરતા હોય છે ને, 108 પછી આસપાસની હોસ્પિટલમાં લઈ જાય. અને મેં કહ્યું એ પ્રમાણે સિવિલ હોસ્પિટલ તંત્રએ એની તૈયારી કરી રાખી છે, અલાયદી વ્યવસ્થા પણ કરી છે. પરંતુ હા, મને એવું લાગે છે કે દાખલ થવાની જરૂર પડે એવા કિસ્સાઓ ખૂબ ઓછા હશે. પરંતુ આ બધા જાતના જે કમ્પ્લેન સાથે જે આવતા હોય છે, જેને આપણે આરામથી કંટ્રોલ કરી શકીએ છીએ. બિલકુલ, તો પ્રશાસને તો પોતાની વ્યવસ્થા કરી છે કે જેમાં અલાયદો વોર્ડ જે તૈયાર કરવામાં આવે છે તે તો છે જ, પરંતુ તેની સાથે સાથે ક્યાંક સાવચેતી રાખવાની પણ જરૂર છે કે જેથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.